વાવાઝોડાને એક વર્ષ છો, ત્યાંથી પાણીનું ટીપું નામે નથી, સમજ્યા? એટલે પાણી જે સુટડી વાર આવશે તો પાણી ક્યાંથી પીશે? લોકોને ત્યાં દરિયાની અંદર કદાચ વાગે છે ને તો આ પોસતા પોસતા માણસ મૃત્યુ પામે છે. બા ક્યાંથી આવો છો? ક્યાંથી આવો છો? ટંકી બંધો. પાણી ભરવા ગયા હતા? હા, અમારી તો ઘરે પાણી નથી આવતું. ના, નથી આવતું. તો રોજ ભરવા જવાનું? હા. અમરેલી જિલ્લાના પીપાવ બંદર નજીક આવેલું આ શિયાળ બેટ છે. શિયાળ બેટ સુધી પહોંચવા માટે આ બોટ એકમાત્ર વિકલ્પ છે. પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે પણ આ વિસ્તારના લોકોએ ઘણો સંઘર્ષ કરવો પડે છે. ક્યાંથી આવો છો? ડંકી વાળો. પાણી ભરવા ગયા હતા? હા, અમારે. તો ઘરે પાણી નથી આવતું? ના, નથી આવતું. તો રોજ ભરવા જવાનું? હા. કેટલી ઉંમર છે તમારી? હવે મારી મણા હો ખબર દીકરા. અચ્છા, તો રોજ કેટલું આટલું પાણી ભરવા જવાનું? ચાર મારે કોણ દે પાણી? ડોહા માણાને મારે ખાવાનું કરીને ખાવીને જાતે ગતિ જાય. ડોહીમાં હું કરે? હા. સરકારે પાણી નહીં પહોંચાડ્યું ઘરે? ના, મારે ઘરે કોણ પસારી દે દીકરા, હું કરું? પીવું છે પાણી? ના, બસ પીધું પાણી અમે પીધું. હા, મારે દીકરા તમારા ધર્મ થાય બાપા, તમારા દીકરા કરતા રહેતા હોય. તો ગામની આ પરિસ્થિતિ છે. ગામમાં વૃદ્ધો પણ દૂર દૂર સુધી પાણી ભરવા માટે જાય છે. અને એક એમની એમનો સ્વભાવ જુઓ કે આટલું આ પરિસ્થિતિમાં પાણી ભરીને લાવ્યા છે, તે છતાં તેમણે પૂછ્યું કે પાણી પીવું છે તમારે? તો સરકારે પણ તેમને ક્યારેય નથી પૂછ્યું કે તમે પાણી કેવી રીતે પીવો છો, ક્યાંથી લાવો છો. તાઉતે વાવાઝોડા બાદ શિયાળ બેટના લોકોને ખૂબ જ નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. ગામમાં શું પરિસ્થિતિ છે, શું સમસ્યાઓ છે, અને હવે ચૂંટણી આવે છે, શું અપેક્ષાઓ છે તમારી? ચૂંટણી તો પેલો તો પાણી નથી. ચૂંટણી વાળા પાણી હું પીશે? પાણી હાવ નથી. એક વર્ષ છો વાવાઝોડાને, એક વર્ષ છો, ત્યાંથી પાણીનું ટીપું નામે નથી, સમજ્યા? એટલે પાણી જે ચૂંટણી વાળા આવશે તો પાણી ક્યાંથી પીશે? પાણી તો પીવડાવવું પડશે નહીં ને. સ્ટાફ આવે તો પાણી તો જોઈએ. પાણી વગર તો કાંઈ જીવી શકે નહીં, કોઈ બોલી શકે નહીં. એટલે પહેલી સમસ્યા પાણીની. અને અમે તો એમ કહેવા માગીએ છીએ કે પાણી જ્યારે આવશે, પાણી આવશે ત્યારે સુરડી થશે, ત્યાં લગી સુરડીનો બહિષ્કાર. બા વાવાઝોડામાં શું થયું હતું? વાવાઝોડામાં તો બાપા બધું હોય દુઃખ મારે તો આ બધું પડી ગયું હતું. કાંઈ બાકી નહીં, આ બધું મંડી મંડી સાફ બધું હાવ કાંઈ મળે નહીં, બધું પડી ગયું હતું. તમે ક્યાં હતા? અમે પછી આ મારા દીકરાના મકાન સેમાં હતા ક્યાં થાય, અહીંયા તમારી બધું પડી ગયું હતું. કાંઈ નહીં, અમે અહીંયા ઉભા જતી નતા રહ્યાને, નકર તો વાવ અમે મરી જાત. પતરા પીડ્યા હોય અહીંયા પતરા અમારા હતા ને ઉપર બધા તે બધા ઉડી ગયા. પતરા ત્યાં મટકા પીડ્યા પતરાને, બધું ઉડી ગયું. કાંઈ વાવાઝોડામાં કાંઈ વસ્તુ રહ્યું નહીં. દરિયા ઉડી ગયા, આ વંડી બધી પડી ગઈ, આ બાસરું નાવીણિયા બધું પડી ગયું. મારે તમે બનાવ્યું કે સરકારે બનાવી આપ? ના, સરકારે નહીં બનાવ્યું, અમે બનાવ્યું બાપા. અમને અમારા પૈસાને બનાવ્યું, સરકારે ને કઈ બનાવી દીધું અમને. ગામમાં જવાની આવો કેમ કોઈ દેખાતું નથી? ગામમાં તો માણા બસારા શું કરે, મજૂરી કરવા આવી ગયા. મારા રોકાંડો હા મારી પીડ્યા જ્યાં મજૂરી કરવા આવી ગયા. અહીંયા મારી દરિયા બસારે હું ખાઈ દીકરા ખાઈ જડે. અમે તો કોક દીકરા દે તો ખાઈ મારી બે શું કરી. અહીં રહેતા કેટલાક લોકો માછીમારી પર નિર્ભર છે, તો કેટલાક નજીકના શહેરમાં મજૂરી કરવા જાય છે. વસ્તી છે 15,000ની, પણ બધી 22,000 છે. અહીંયા ધંધો કરવો અમારે તો અમને તકલીફ પડે. શું છે કે મજૂર માણસને તો અહીંયા કંઈ રોજી નથી. અમે છે ટૂંકમાં 35-30 બોટ છે, એટલું ઓલું કરીને બાકીના બધા બહાર નીકળી જાય ધંધો કરવા. મજૂરી તો રોજી રોટી આટું તો નીકળવું પડે કે એ આટું નીકળી જાય. તો હવે અહીંયા અમે મચ્છી મારીએ તો અમને અહીંયા મજૂર મળતા નથી. પરિસ્થિતિ તો અત્યારે તોકતે પછી જે પાણી છે ને, પાણી હજી પહોંચાડ્યું નથી સરકારે. કારણ કે અત્યારે સિંચાઈનું આજે નર્મદાનું પાણી આવે ને પીવા માટે, તો એ શિયાળ બેટ ચારી ફરતો દરિયો છે અને વચ્ચે બેટ છે, એટલે જ્યાં જે પીવા લાયક પાણી અમુક જગ્યાએ જ મળી રહી છે. અને તમને વાત કરીએ ને તો આજે તોકતે પછી અને જે લાઇન પણ રિપેરિંગ નથી કરી, અને સરકાર એમ કહે છે કે ડબલ ઇન્જિનની સરકાર છે,
તો ટૂંકમાં આજે નાનો આમ તો પ્રશ્ન છે શિયાળ બેટ, અત્યારે બધાનું પાણી ઉપર જ અત્યારે જીવન સંચાલન ચાલી રહ્યું છે. ક્યાં જાય અત્યારે હામા કાંઠે તે આ કાંઠે પાણી ભરવા માટે આવે તો શું કરે, માણા કેટલું હેરાન થાય. તો અત્યારે તાત્કાલિક ધોરણે સરકારને અમારે રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે પાણી ત્યાં શિયાળ બેટની અંદર પહોંચાડે. અને એમ્બ્યુલન્સ માટે તો સાહેબ 108 માટે આ વિસ્તાર ગણીએ તો અહીંથી શિયાળ બેટથી એક જાફરાબાદ પટ્ટી સુધી ખલાસીને કોઈ એમરજન્સી કદાચ કંઈક લાગ્યું હોય, માછીમારી કરવા જતા લોકોને ત્યાં દરિયાની અંદર કદાચ વાગે છે ને તો અહીંયા પહોંચતા પહોંચતા માણસ મૃત્યુ પામે છે. આ ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, આયુષ્યમાન ભારત ઉપર લખેલું છે જે ભૂસાઈ ગયું છે. અહીંયા ચિત્રો દોર્યા છે જેની પર એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે કોઈ આરોગ્યકર્મી કે ડૉક્ટર દર્દીઓની સારવાર કરી રહ્યું છે, પરંતુ જ્યારે તમે તેના દરવાજા પર જુઓ ત્યારે પરિસ્થિતિ કંઈ અલગ જોવા મળી રહી છે. જે જારી છે અને કાટ લાગી ગયો છે એટલે ખુલી પણ શકતી નથી એવી પ્રકારની પરિસ્થિતિ છે. જે તાળા મળેલા છે એને પણ કાટ લાગી ગયો છે એટલે એના પરથી સમજી શકાય કે કેટલા સમય પહેલાં આ કેન્દ્ર ખોલવામાં આવ્યું હશે કે આના દરવાજા ખુલ્યા હશે. તો બિલ્ડિંગ તો છે પરંતુ કાટ છે, કોઈ આરોગ્યકર્મી નથી, કોઈ જોવા મળી રહ્યું નથી. અત્યારે હાલ આપણે દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. ગુજરાતમાં ગુજરાત મોડેલની વાત કરી રહ્યા છે, વિકાસની વાત કરી રહ્યા છે, પરંતુ હજુ પણ આ શિયાળ બેટ વિકાસથી અને ગુજરાત મોડેલથી ઘણો દૂર છે. સાગર પટેલ, BBC, જાફરાબાદ.